नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश दलसाणिया, नोबल स्कूल में आपनो हार्दिक स्वागत करूँ छू। हवे आजे आपणे धोरण 12 मां आठमो यूनिट छे ए आपणे शुरू करीए छे। अत्यार सुधी आपणे ग्रामर टॉपिक छे धोरण 12 मां आपणे समझाता हता। हवे टेक्स्टबुक छे, वीडियो लेक्चर मां आपणे कई रीते हशे ई पहेला तमने समझाई दो। આપણે એક સાઈડ છે ટેક્સ્ટબુક નું રાઇટિંગ હશે, એક બાજુ છે સ્પેલિંગ હશે, કારણ કે આપણે સ્પેલિંગ પણ છે આવડવા જરૂરી છે અને દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક તો છે જ। આપણે ટેક્સ્ટબુક છે એટલે દરેક વિદ્યાર્થીએ છે જ્યારે પણ આ વિડીયો લેક્ચર જોતા હોય ત્યારે તેની પાસે ટેક્સ્ટબુક રાખે બરાબર, અને સામે રાખવાની સ્પેલિંગ બોર્ડ ઉપર લખેલા જ હશે બરાબર। સૌથી આપણે જેમ સિસ્ટમ છે કે સ્પેલિંગ પાઠ કરી અને પછી તમે એનું ટ્રાન્સલેશન કરો બરાબર, તો તમને વ્યવસ્થિત છે એ સમજાય, ટૂંકમાં કઈ પ્રોબ્લેમ્સ ના। જેટલા તમે સ્પેલિંગ પાઠા કર્યા હોય એટલી વધારે તમને સરળતા રહેશે, અને જો સ્પેલિંગ પાઠા ન થયા તો કેટલી તકલીફ વધારે રહેશે બરાબર। હવે આપણે અત્યારે થોડું એનો અમુક છે ધોરણ 12 માં યુનિટ 8 નો જે તમને થોડો પરિચય છે એટલે કે એનો ઇન્ટ્રોડક્શન છે એ આપી દઉં છું, મીન્સ કે પરિચય। હવે સૌથી પહેલા તો પાઠનું નામ છે ફોર યુથ બરાબર, યુવાનો માટે છે। અને તમે પણ ધોરણ 12 માં યુવાન જ છો બરાબર, કેને કે યુવાનીના ઉંમરે માણસ યુવાનીના આજે માની 16 વર્ષથી મોટી ઉંમર હોય જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ બરાબર, 16-17 એ ઉંમરને આપણે તરુણાવસ્થા કહીએ, પછી આપણે યુવાનીમાં જે પ્રવેશીએ છીએ। યુવાની એક એવી ઉંમર છે કે જેમાં કંઈક કરવાની કેને કે ઉલ્લાસ હોય, ઉત્સાહ માણસ છે, આ સમયગાળો માણસનો એવો છે કે એમાં લાઈફનો ટર્નિંગ પોઈન્ટ પણ હોઈ શકે। યુવાની એક એવી પણ ઉંમર છે કે જેમાં બે રસ્તા હોય, એક સારો રસ્તો હોય એક ખરાબ રસ્તો પણ હોય છે। ઘણા યુવાનો છે એ જો સારા રસ્તે જાય તો એની આખી જિંદગી સુધરી જાય છે, અને ઘણા યુવાનો એવા છે કે જે ખરાબ રસ્તે જાય તો એની યુવાની એટલે કે જે જુવાની આપણે કહીએ આપણી ભાષામાં એ આખી બેકાર બરાબર। જો દરેક કોઈ પણ દેશ કે પ્રદેશ કે જિલ્લો કે ગામડું તાલુકો એનું મુખ્ય ધન એના યુવાનો હોય છે, કારણ કે યુવાન ઉંમર એવી છે કે તમને ઉત્સાહ એ પછી 60 વર્ષ પછી વૃદ્ધાવસ્થામાં છે એ કદાચ એવો ઉત્સાહ ત્યારે ન રહ્યો એટલો ઉત્સાહ ત્યારે। ફોર યુથ પાઠ છે એ ફ્રીડમ ઉપરનો પાઠ છે, સેના ઉપરનો પાઠ છે ફ્રીડમ બરાબર, અને એના લેખક છે જે કૃષ્ણમૂર્તિ એ નામ તો ફ્રીડમ વિશે ઘણું બધું લખ્યું છે, આ પાઠમાં પણ એને ઘણી બધું એક્સપ્લેન કર્યું છે કે આઝાદી ખરેખર ફ્રીડમ કોને કહેવાય। ફ્રીડમ ઉપર બે શબ્દ આવે, એક ઇન્ડિપેન્ડન્ટ અને એક છે ફ્રીડમ। ઇન્ડિપેન્ડન્ટ હોવું એટલે સ્વતંત્ર હોવું અને ફ્રીડમ હોવું એટલે આઝાદ, જો આ બે વચ્ચેનો તફાવત છે ઇન્ડિપેન્ડન્ટ હોવું અને ફ્રીડમ। ઘણા અમુક લોકો એવું માને છે બે તો સરખું છે, ઇન્ડિપેન્ડન્ટ અને ફ્રીડમ બે સરખું થાય નહીં। ઇન્ડિપેન્ડન્ટ હોવું એ કોઈ પ્રદેશ કે કોઈ દેશની બાબત કહેવાય, જ્યારે ફ્રીડમ છે એ વ્યક્તિગત બાબત છે। આજે આપણે તમે દાખલા તરીકે બજારમાં છે તમે તમારા
તમારી જાતે છે ફ્રીડમ થી છે રખડી શકતા હતી, તમારે તમારું ફ્રીડમ કહેવાય. પણ અહીંયા જે વાત છે ફિઝિકલ ફ્રીડમ ની નથી. આજે ભારત દેશ સ્વતંત્ર છે, 1947 માં છે ભારત દેશ આઝાદ થઈ ગયો હતો. હવે 1947 માં દેશ આઝાદ થઈ ગયો છે ત્યારથી આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ, એટલે કે સ્વતંત્ર છે, આઝાદ નથી. શા માટે? કારણ કે જે વ્યક્તિ છે ને વિચારોથી, પોતાના વિચારોથી આઝાદ હોય ને એને આઝાદી કહેવાય. બરાબર, વ્યક્તિગત આઝાદી છે ને આપણે શું કહીએ છીએ, વ્યક્તિગત આઝાદી કહીએ છીએ. જોજો, કોઈ પણ વ્યક્તિ હોય એને જે શું કરવું છે, આજે આપણે આપણી ઉપર ઘણું બધું થોપી દેવામાં આવતું હોય છે. બરાબર, ઘણી બધી વસ્તુઓ એવી છે જે થોપી દેવામાં આવે, આપણે કામ કરવું ન હોય તો કરવું પડતું હોય, તો એને ફ્રીડમ ન કહેવાય. બરાબર, એને ફ્રીડમ કહેવાશે નહીં. આજે આપણા કાકા ના મોટા બાપા છોકરો કે આપણા ફેમિલી રિલેટિવ્સ માં કોઈ પણ ડોક્ટર હોય તો આપણા ફેમિલી વાળા આપણે પ્રેશર કરતા હોય, બટા તું ડોક્ટર બન. પણ એને આઝાદી નો કે શા માટે? કેમ કે આપણે નક્કી કરેલું નથી ને કે ડોક્ટર બનવું, બીજા નક્કી કરે છે. બરાબર, જયારે બીજાના વિચારો આપણા મગજ ઉપર જયારે હાવી થઈ જતા હોય ને, અથવા આપણા ઉપર હાવી થઈ જતા હોય ત્યારે ફ્રીડમ રહેતું નથી. અહીંયા આ પાઠમાં એ ફ્રીડમ ની વાત છે, બાકી સ્વતંત્ર તો છીએ જ આપણે. બરાબર, 1947 માં અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થયેલા છે આપણે. આજે આપણા બંધારણમાં પણ આપણે સ્વતંત્ર છીએ, જ્યાં જવું એ જઈ શકીએ છીએ, જે વ્યવસાય કરવો કરી શકીએ છીએ. બરાબર, ધાર્મિક ધર્મની સ્વતંત્રતા છે, સાંસ્કૃતિક સ્વતંત્રતા છે, બધી સ્વતંત્રતા છે. બરાબર, પણ જે અહીંયા જે વાત કરવામાં આવી છે એ છે આપણા મગજમાં આપણે શું નક્કી કરીએ છીએ અને આપણી ઉપર જે થોપી દેવામાં આવે છે એનાથી શું આપણે આઝાદ કેમ રહેવું, એના વિશે આ પાઠમાં સમજાવવામાં આવે છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે. બરાબર, અને ખરેખર સમજવા જેવો પણ પાઠ છે. બધા પાસેથી અપેક્ષા રાખું કે બધા વ્યવસ્થિત આ પાઠને સમજશે. નેક્સ્ટ લેક્ચરથી ટ્રાન્સલેશન આપણે શરૂ કરશું, સ્પેલિંગ હું આપીશ. બરાબર, અત્યારે અહીં સુધી રાખીએ છીએ.